ગીરનું જંગલ એટલે સૌંદર્યનો પર્યાય, સૌંદર્ય એટલે સ્થૂળમાં પરમની અભિવ્યક્તિ, પ્રકૃતિમાં જે સૌંદર્ય છે તે સૌંદર્યની ઉપાસના કરવી, તે સૌંદર્યનું જે મૂળ કેન્દ્ર છે તે કેન્દ્ર સુધી પહોંચવાની યાત્રા કરવી, બસ ત્યાં તો છે મહાચૈતન્ય. સૌંદર્યાનુભૂતિ એટલે કે સૌંદર્યની અનુભૂતિનો આનંદ એ વસ્તુતઃ આત્માની ઝલકનો આનંદ છે. સુંદરની ઉપાસના દ્વારા સત્ય તરફનું આ પ્રયાણ છે. પ્રકૃતિની સાખી અને તેમાં ઓતપ્રોત થઈ જવું એટલે સૌંદર્યના માધ્યમથી સત્ય તરફની યાત્રા. આવી પ્રકૃતિની યાત્રામાં પણ જ્યારે ગીરની યાત્રા હોય ત્યારે તો સોનામાં સુગંધ ભળે છે. અહીં ગીરમાં પ્રકૃતિના જે ઘટકો છે તે અનન્ય છે. અહીં પ્રકૃતિના વિવિધ રૂપો રંગોને આપણે માણી શકીએ છીએ. આજે આપણે ગીરના આવા અદ્વિતીય ઘટકોને નિહાળીશું. તેમાં વનરાજ, તેના પક્ષીઓ, તેના ફૂલો, આ બધું સુંદર છે. તો એ સુંદર કેમ લાગે છે? આ સર્વ પરમાત્માની અભિવ્યક્તિ છે. પરમાત્મા પરમ સુંદર છે, અહીં સર્વત્ર છે, વસ્તુતઃ એ જ ડોકિયા કરી રહ્યો છે. તો ચાલો આવા સુંદર વિચારો સાથે માણીએ આવા ગીરના ઉબડખાબડ અને વાંકાચૂકા રસ્તા પર બિરાજમાન પ્રકૃતિના પ્રસાદને. ચિત્રમાં રહેલા સિંહ એટલે કે એશિયાટિક લાયન વિશે થોડી વાતો કરીએ. સિંહનો દેહ ભરાવદાર છે, વજનદાર છે. પોતાના શરીરના વજનને કારણે સિંહ લગભગ ઝાડ પર ચડી શકતો નથી, જ્યારે આફ્રિકન સિંહ કોઈ કોઈ પ્રસંગે ઝાડ પર ચડી જાય છે. પરંતુ આપણા ગીરના સિંહને ઝાડ પર ચડેલો જોવામાં આવતો નથી. એશિયા ખંડમાં સિંહો માત્ર ગીરના જંગલમાં જોવા મળે છે, અહીં જ તેનું અસ્તિત્વ છે. અને આજે સૌથી મોટી આવશ્યકતા આ સિંહોના અસ્તિત્વને ટકાવી રાખવાની છે. વન્ય પ્રાણી પ્રત્યે મનુષ્યએ પ્રેમ જાળવવાની જરૂર છે. પ્રેમ હશે તો જ વન્ય જીવો ટકી શકશે. પ્રેમ, અનુકંપા, અનુરાગ, લાગણી, દયા, આ બધા માનવીય ભાવો છે. આ ભાવોને પ્રગટ કરીને આપણે વન્ય પ્રાણીઓને બચાવવાનો સંકલ્પ લેવો પડશે. આ વન્ય સંપદાને સાચવીને ભવિષ્યની પેઢીને અર્પણ કરવાની છે. ગીરના માલધારીઓ પણ સિંહને દેવીનું પવિત્ર વાહન માની પૂજા કરે છે. તેઓ સિંહ પ્રત્યે આદર અને માનની નજરથી જુએ છે. આવા આ ગીરના ચુનંદા અને અદ્ભુત વારસાને આપણે આનંદપૂર્વક અને ભરપેટ નિહાળ્યો છે. આ સાવજને નજીકથી નિરખ્યો છે, પણ તેના સુંદર અને દૈદિત્યમાન સ્વરૂપને ભવિષ્યની પેઢી માટે પણ આપણે સાચવવાનો છે. આવા તેજસ્વી અને તેજોમય ચહેરા, આવું મનોહર સ્વરૂપ એ કુદરતની બક્ષિશ છે, એ ઉપકાર છે. તેને પ્રત્યે આદર અને પ્રેમ કેળવવાનો છે. ગીરના આ કેસરી વનરાજને આપણે ભવિષ્યની પેઢી માટે સુરક્ષિત રાખવાનો છે. ચિત્રમાં રહેલા આ મનભાવન ફૂલો લાંબડીના ફૂલો છે. કુદરતની મહાસર્જન શક્તિ અગમ્ય અને અપાર છે. એ હંમેશા નવું નવું સર્જન કરતી જ રહે છે. આઇઝેક વોલ્ટન કહે છે, જ્યારે સર્વશક્તિમાન પરમાત્માની શક્તિ, શાણપણ અને દીર્ઘદ્રષ્ટિ માટે મને સંતોષ થશે અને શ્રદ્ધા વધશે, ત્યારે શાંત નીરવ વહેતા ઝરણાને કાંઠે હરિયાળી પર હું ચાલીશ. જેમની કોઈ કાળજી ન લેતું હોય છતાં ત્યાં સહજ ઉગેલા સુંદર પુષ્પો વિશે હું મનન કરીશ. આવું મનન ચિંતન કરીએ ત્યારે ખ્યાલ આવે કે જેમનું આ પ્રકૃતિનું સર્જન કરનાર પરમાત્માની કૃપા દ્રષ્ટિએ કેવળ સર્જન જ નથી કર્યું, પણ તેને પૈસા પણ છે. એને કેવી રીતે પૈસા છે? તે મનુષ્ય માટે એક કોયડો છે. કારણ કે આપણે જાણીએ છીએ કે બગીચામાં બે ચાર કુંડામાં પણ આપણી દેખરેખ અને સતત સંભાળ છતાં આવા મનભાવન અને તરોતાજા તથા હૃષ્ટપુષ્ટ તંદુરસ્ત ફૂલોનું આપણે સર્જન નથી કરી શકતા. તેથી જ તો પરમાત્મા પ્રત્યે આપણી શ્રદ્ધા વધે છે. કેવી દુર્ગમ પરિસ્થિતિમાં પણ કેવા ગુચ્છેદાર અને ખૂબસૂરત ફૂલોનું સર્જન કરે છે એ પરમાત્માને સતત સત વંદન. આવા જ પ્રાકૃતિક સર્જનની નિપજ છે આ લાંબડીના રંગસભર અને ખૂબસૂરત પુષ્પો. ચિત્રમાં રહેલું પ્રાણી નીલગાય અથવા રોઝ છે. અંગ્રેજીમાં તેને બ્લૂ બુલ કહે છે. આ નીલગાયની લંબાઈ આશરે 200 સેન્ટીમીટર જેટલી હોય છે. નરનું વજન 200 થી 300 કિલોગ્રામ અને માદાનું વજન
120 થી 150 કિલોગ્રામ જેટલું હોય છે. ઊંચાઈ આશરે 130 થી 135 સેન્ટીમીટર જેટલી હોય છે. આયુષ્ય આશરે 20 વર્ષ જેટલું હોય છે. નીલગાય મૃગકુળનું પ્રાણી છે. આ મૃગકુળ વિશે આપણે અગાઉના એપિસોડમાં જોઈ ગયા છીએ, વિગતવાર ચર્ચા કરી છે. હરણ અને મૃગ વચ્ચેના તફાવત અને ખાસિયતોની પણ ચર્ચા કરી છે. માદા નીલગાય બદામી રંગની હોય છે, તેને શિંગડા પણ હોતા નથી. નર માદા કરતાં પ્રમાણમાં કદાવર હોય છે અને લોખંડી કાળા રંગનો હોય છે. તેને બે નાના શિંગડા હોય છે અને ગળાની નીચે કડક વાળનો દાઢી જેવો ગુચ્છો હોય છે. જંગલ અને જંગલ બહારના વિસ્તારોમાં પણ નીલગાય જોવા મળે છે. આછા જંગલ અને ઘાસિયા વિસ્તાર તેના રહેઠાણ માટેના શ્રેષ્ઠ વિસ્તાર છે. ભંડારિયા વેડીના લીલાછમ ઘાસિયા મેદાનમાં આ ત્રણેય નીલગાય કેમેરામાં એકીટશે જોઈને ઉત્કૃષ્ટ ચિત્રનું કમ્પોઝિશન આપે છે. હવે જ્યારે તમને પક્ષીઓમાં રસ પડવા લાગ્યો હોય અને ઘરમાં બેઠા હો, ત્યારે આંગણાના ઝાડમાંથી કે નિસર્ગમાં ફરવા ગયા હોય, ત્યારે ઉપવનમાંથી સુરીલો રણકાટ ભર્યો મીઠો મધુર અવાજ સાંભળવા મળે, આવી લાંબી લચક અને મનમોહક લયબદ્ધ સુરાવલી સાંભળીને કાન ચમકે એમ થાય, આવું મધુરું ગાન ક્યાં પક્ષીનું હશે? પણ શોધવા નીકળો કે ત્યાંથી જ કાગડા જેવો કર્કશ અવાજ સાંભળવા મળે, ત્યારે મનમાં થાય આવા ઓપોઝિટ અવાજ કરતાં બે પક્ષીઓ ભેળા થયા છે કે શું? પણ ત્યાં તો ઝાડમાંથી કાળા માથા અને કથ્થાઈ રંગનું પક્ષી ઉડીને સામેની ઘટામાં જતું રહે. ફરી ધ્યાનથી તેને વોચ કરો તો ખ્યાલ આવે કે બંને સુર એક જ પક્ષીના છે. આ પક્ષીનું નામ છે ખેરખટ્ટો અથવા ખખેડો, જે આવા સુરીલા અને કર્કશ અવાજ કાઢે છે. આ કાગડાના કુળનું રૂપાળું પક્ષી છે. અન્ય કુળના દેખાવડા પક્ષી સાથે તેની તુલના થાય છે. એ કાગડાના કુળનું હોવા છતાં ફૂલોના રસનું ભોગી છે. અહીં શેમળાના શાનદાર ફૂલના ગુચ્છામાંથી રસ ચૂસવામાં તલ્લીન થયેલો આ ખેરખટ્ટો સૂર્યના ચમકતા કિરણોમાં ખૂબ જ નયન રમ્ય લાગે છે. આપણે સામાન્ય રીતે તેતરથી જ પરિચિત છીએ, પરંતુ સીમ, ખેતર, પાદર કે વગડામાં ફરવાનો શોખ હોય તેમને તેતરની નાની આવૃત્તિ જેવા પક્ષીઓ ઘણીવાર જોવા મળી જાય છે. તેને ઘણા તેતરના નાના બચ્ચા માની લે છે, પરંતુ એવું નથી. આ પક્ષી જુદા જ પક્ષીઓ છે. આ પક્ષીની વાર્તા પણ આપણે નાનપણમાં શાળામાં વાંચી જ છે. લાવરીના બચ્ચાની ખૂબ જાણીતી વાતમાં જે લાવરીની વાત છે, તે તેતર કરતાં નાના પણ જુદી જ પ્રજાતિના પક્ષીઓ છે. તેને બટેર પણ કહે છે. આ લાવરી ઉપરાંત ભડકિયા અને બીલ બટેરની પ્રજાતિ પણ આવી તેતરની નાની આવૃત્તિ જ છે. આજે આપણે બીલ બટેર પ્રજાતિની એક જાત એટલે કે રાખોડી પગ બીલ બટેર વિશે વાત કરીશું, જેને અંગ્રેજીમાં કોમન બસ્ટાર્ડ ક્વાઇલ કહે છે. આ પક્ષીની ચાંચ અને પગ રાખોડી છે. છાતી અને પડખાના પીછાના રંગો નારંગી રતુંબડાથી નારંગી પીળાશ પડતા હોય છે. નર કદમાં માદાથી થોડો નાનો હોય છે. તેને છાતી ઉપર કાળો ડાઘ નથી. માદાને છાતીથી લઈ ગળા સુધી આવો કાળો ડાઘ હોય છે. આ બીલ બટેરમાં પ્રજનન ઋતુ દરમિયાન સામાન્ય પક્ષી કરતાં ઉલટી રીતભાત છે. અહીં પોતાના વિસ્તારની અને સરહદની રખેવાળીની જવાબદારી માદા ઉપાડી લે છે. આ માદા પોતાની હદમાં અન્ય બીલ બટેરની માદાને ફરકવા પણ નથી દેતી. પોતાના અવાજથી હરીફ માદાને ડરાવતી રહે છે, અને છતાં કોઈ માદા આવી ચડે તો બંને વચ્ચે દ્વંદ્વ યુદ્ધ થાય છે, અને ઘૂસણખોરને પોતાની હદમાંથી નસાડીને જ તે ઝંપે છે. આવી અવનવી છે આ પક્ષીની દુનિયાની અંતરંગ વાતો, અને આવા અનેક પક્ષીઓ ગીરની અને ગિરનારની હદમાં જોવા મળે છે. આજે આપણે ગીર જંગલના વિવિધ રૂપોને માણ્યા. આ ગીર ગરવી ગીર એ ગીર ફોરેસ્ટ ગીર અભયારણ્યની અંદર રહેલા અનેક ઘટકોની સુંદરતાનો સરવાળો છે. આ આખું અભયારણ્ય તેની પ્રાકૃતિક સૌંદર્યની દ્રષ્ટિએ ખૂબ જ મૂલ્યવાન છે. આ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં ફેલાયેલું ગીર નેશનલ પાર્ક અને ગીર સેન્ચ્યુરીનો વિસ્તૃત વિસ્તાર ખૂબ જ અગત્યનો છે. એશિયાટિક લાયનના સંરક્ષણ અને સંવર્ધન સંબંધે તેમજ અન્ય વન્યજીવો માટે પણ આ ધરોહર છે. આપણે આ ગીરની નદી કિનારે ફરવા નીકળીએ ત્યારે સવારના પહોરમાં નદી કિનારાના કાદવવાળા પ્રદેશમાં આવા અનેક પગલાઓવાળા દ્રશ્યો જોવા મળે. એવું લાગે જાણે આ કાદવમાં કુદરતી રંગોળી દોરાયેલી છે.
કુદરતે આમાં કંઈક અદ્ભુત ચિત્ર દોરેલું છે. નાના મોટા અસંખ્ય પગલાથી ભરપૂર આ રંગોળી એ વિસ્તારની સમૃદ્ધિનું દર્શન કરાવે છે. આવો વિપુલ અને સમૃદ્ધ છે ગીરનો પ્રદેશ. આવા પ્રકૃતિના રસને તૃષાતુર બનીને માણવાનો છે તો ફરી પ્રકૃતિના પૃષ્ઠોના પઠન માટે સાચોકલું નિમંત્રણ છે. ફરી મળીશું નવા એપિસોડમાં. જય ભારત, જય હિન્દ.